બનાસકાઠાના વાવ પાસે કેનાલમાં ગાબડું પડી ગયું વાવડી બ્રાન્ચ માઇનોર કેનાલમાં ગાબડું પડી ગયું નર્મદા કેનાલમાં બે જગ્યાએ ગાબડું પડ્યું હતું આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા જીરું અને રાયડા સહિતના પાકને નુકસાન પહોંચ્યું પોટોલા સાઈડ પલળી ગઈ જાય રહેતી મગફળીનો જો સાઈડનો ટેબો પલળ પડ્યો આ કપાસ પડ્યો હતો હવે આ મળીને તો વરાબ છે વરે એઠવાડીએ પાછો મોડાવેલો પાણી રાચી છોડી આલે કોઈ બરાબર હવે આ એનું એક્શન સરકાર કોક તો લાવે ને અમે મારી જાતે પોત દિવસથી સાહેબ કેનાલ સાફ કરતો તો કોઈ મજૂર આવતો કરતો નથી નિગમ ખાતાનો અને જો કેવી સાફ કમ્પલેટ કરેલ છે પણ એટલું બધું પાણી પુષ્કળ છોડ્યું કે મારા ખેતરમાં જતું આ બાજુ ઝાડ દેખો તમે આ ઝાડની કેવી હાલત છે ખેડૂતની કેવી હાલત હશે અત્યારે ખાતર લાભો હોય તો એક ડીએપીની બોરીને ચૌદસો રૂપિયા છે એટલે એમાં હવે જીરું તૈયાર કરવું અમે ઝીરું ભરેલ હતું એના પણ બધું નુકસાન કર્યું છે ભ્રષ્ટ અધિકારીઓના કારણે ખેડૂતો પાયમાલ છે અત્યારે જોવો અમારે આ જુવાર પડે છે જે બધી ભરાઈ ગઈ છે અને લગભગ અંદાજે ત્રીસ ચાલીસ હજાર રૂપિયાનું અમારે નુકસાન છે અને કાંઈ શિયાળો વાવેતર થશે નહીં એ મોટું નુકસાન તો સરકારને વિનંતી કે આવા ભ્રષ્ટ અધિકારીઓને કંઈક કડક ને કડક કાર્યવાહી એમની આગળ કરે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના રામનગર ગ્રામ્ય વિસ્તારમાં આવેલ રેલવે દ્વારા અંડરપાસ બનાવવામાં આવ્યો છે આ રસ્તો રામનગરથી કુવાડિયા અને વિરમદળ સુધીને જોડતા રસ્તા વચ્ચે રેલવે વિભાગ દ્વારા અંડરબ્રિજ લોકોને એક સગવડ રૂપે બનાવવામાં આવ્યો હતો પરંતુ આ બ્રિજ બનતા લોકોને સગવડતાના બદલે માથાનો દુખાવો સમાન બની ગયો ત્યારે હાલ પડેલ વરસાદને કારણે હજુ સુધી બે થી ત્રણ ફૂટ પાણી ભરેલા છે જેના પગલે વાહન ચાલકોને મોટી મુશ્કેલી પડી રહી છે મોટો સવાલ છે કે લોકો આ રીતે પાણી ભરેલા અંડરબ્રિજમાંથી કઈ અને એમાં છે કિચડ છે તો ક્યાં જવાનું વાળા કઈ જવાબ દેતા નથી કોઈ પાણી કાઢતું નથી અને સૌ મારા ખર્ચે જો મોટર માંડેલી છે પાઇપ દેખાય છે ત્યાં અને એની ચાવી મારી જોડે છે હાલમાં રૂમની હું પાણી કાઢું છું મારી ખર્ચે મારા મારા ખર્ચે મોટરથી અને રહી વાત રેલવેની ત્યાં જાય તો એમ કે તમે જુગાડ કરી લ્યો એટલે આવી આ નીતિ રહે તો અમે ક્યાં જઈશું અમારે કોને કહેવા જાવું બહુ પણ અતિ અહીંયા હેરાન થાય છે અતિમાં અતિ હેરાન થાય છે અમુક બિચારા વાહન રાખી પગ રસ્તે માથે ટપીને જાય છે અમુક ટાણે પાણી ચકાર ભાઈનું રહે છે તો હવે આમાં આ રસ્તાની કઈ પણ વ્યવસ્થા થાય તો ભલે ને હવે જવું કેમ નો અમે માલધારી છે અમારો માલ આ ફોલિયામાં નીકળે છે એમાં ગાડીઓ અમુક બંધ પડી જાય છે અંદર જઈને અમારો માલ તો મોર પડે અમારો માલ લઈ કેમ ના અહીંથી તો અત્યારે આ પુલમાં પાણી ભરેલું ને ભરેલું જ રહીએ છે ને આ સેફટી બાલ સુધી ભરેલું રહીએ છે પાણી આવક જાવકમાં તકલીફ પડે છે અમને